આ નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ દર્શક મિત્રો આજે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેમણે પોતે એક અલગ હિંમત બતાવીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે કદાચ કહી શકાય કે અતિશયોક્તિ પણ નહીં ગણાય જો હું આ શબ્દ અથવા વાક્ય ઉપયોગ કરું તો ગાંધીજીના સત્યના પ્રયોગો બાદ જો કદાચ બોલ્ડ ટ્રૂથ જો આ દેશમાં બોલાયું હોય અથવા તો ગુજરાતની જનતાએ સાંભળ્યું હોય તો તે સત્ય એ છે કે એક રાજવી પરિવારનો રાજકુંવર બોલ્ડલી કહે છે કે યસ આઈ એમ ગે આઈ એમ હોમોસેક્સ્યુઅલ

એવો એક હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ એ પણ એવા પરિવારોમાંથી આવનારો કે જે પરિવાર પોતાની ઈજ્જત માટે ઘણું બધું ત્યજવા માટે કરી દેવા માટે ઢીંગાણું કરી દેવા માટે તૈયાર હોય છે એવા પરિવારના એક પુત્ર થઈને રાજકુંવર થઈને આપે જાહેર કર્યું કે યસ આઈ એમ ગે હું છું આ સ્વીકારું છું આપ પણ મને સ્વીકારો જ્યારે આ ઓપનલી કહેવાની હિંમત થઈ અને જ્યારે ડિલિવર્ડ થયા સોસાયટીમાં વર્ડ્સ વોટ વોઝ ધ ફર્સ્ટ રિએક્શન એન્ડ કોના તરફથી આ રિએક્શન આવી તું જો સૌથી પહેલાં તો મેં જ્યારે ડિકલેર કર્યું તો હું તો એક જ વસ્તુ જાણતો તો જે ગાંધીજીની ફિલોસોફી રહી છે સત્ય મેવજાય તે એટલે મેં મારી વાત મેં મારી સત્ય વાત લોકોને સામે કરી હતી એટલે માર મારા માટે તો એક સાચી હકીકત હતી જેના માટે મને કોઈ જ ફિકર નહોતી આના કોન્સિક્વન્સીસની જે પણ કોન્સિક્વન્સીસ આવે બિકોઝ આઈ નો આઈ વોઝ ટ્રુ ટુ માય સેલ્ફ એન્ડ ઓનેસ્ટ ટુ માય સેલ્ફ અને ઇવન ભગવાનને પણ સત્ય અથવા સત્યતા ગમે છે સૌથી પહેલાં જે કોન્સિક્વેન્સીસ મારા પોતાના ગામથી જ રાજપીપળાથી જ મળ્યા મારા જ રાજપૂત સમાજના લોકો જેમને મારી મારા ફોટોગ્રાફ્સ જે પેપરમાં આવેલા એ અગ્નિમાં સળગાવ્યા કેમ કે મારું ન્યૂઝ એકચ્યુલી હોળીના દિવસે જ બહાર આવ્યું ચૌદમી માર્ચ બે હજાર છ યસ સો એ સૌથી મોટા જે કહેવાય જે એનું કોન્સિક્વેન્સ છે એ રીતે આવ્યું પછી ધીમે ધીમે બીજા લોકોએ અમુક કે વિરોધ કર્યો અમુક કે સપોર્ટ કર્યો પણ ઓન ધ હોલ જે સપોર્ટ હતું તે મને વધારે દેખાયું ઓપોઝિશન કર ના નવ માનો અહીંયા 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 વાત એ એ પૂછવાનું મન થાય કદાચ મારા દર્શકો પણ ઈચ્છા રાખતા હશે કે આ વાત હું આપને પૂછું ટુ બી અ ગે ટુ બી હોમોસેક્સ્યુઅલ સેક્સ્યુઅલ હું બીજી રીતે વાત કરું કે ગે વિશે હોઉં પોતે હોઉં પોતાના વિશે વાત કરવી અથવા તો પછી આ સબ્જેક્ટ વિશે વાત કરવી આમાં પણ ક્યાંક બહુ નાના અથવા તો કહી શકાય કે દંભી રીતે સમાજ રિએક્ટ કરતું હોય છે આ વિશેની ચર્ચા કરવા માટે અથવા તો બિકોઝ આ ફિલ્ડમાં જ્યારે આપ ઓપનલી આવી ગયા છો ત્યારે ઘણા બધા લોકો આપને મળ્યા હશે ને એ ટાઈમે સરપ્રાઇઝ પણ આપને થયું હશે ઓ માય ગોડ આપણ કે છે આવા ટાઈમે આવા ટાઈમે આ સમાજ માટે શું કહેવા માંગશો કે જે પોતે ચર્ચા કરતો નથી ચર્ચા કરવામાં પણ ક્યાંક ડરે છે દંભી પોતાની રીતિને આગળ લાવીને કાં તો એ વાતને ચર્ચા કરવાનું ટાળે છે અથવા તો પછી પોતાના અણગમાને ક્યાંક આક્રોશ પૂછવાની ઈચ્છા છે પણ એ દંભને લઈને એ આક્રોશના શબ્દોથી વ્યક્ત કરે છે આ ભાષાને તમારી વાત સાચી છે ઇનફેક્ટ જે તમે દંભી વર્ક કર્યું એને ઇંગ્લિશમાં હિપોક્રેસી કહેવાય અને આ એક યુનિવર્સલી નોન ફેક્ટ છે કે આખી દુનિયામાં મોટાભાગના જેટલા પણ હિપોક્રેટ્સ છે તે પોતે ગે છે ઇટ ઇટ્સ અ વેલ નોન ફેક્ટ અને એ અમને ખબર છે વી નો દેટ આઈ મીન ઇટ્સ ઇટ્સ વેરી ક્લિયર કે એ લોકો પોતે બીવે છે દે ડોન્ટ વોન્ટ ટુ એક્સેપ્ટ સેલ્સ કેમ કે એમને પ્રેસ્ટીજનો સવાલ છે એમના સ્ટેટસનો સવાલ હોય વોટ એવર ઇઝ ધ રીઝન અને એમને એમની એમનું જે ફ્રસ્ટ્રેશન છે ના 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 સેમ સેન્ટેન્સ ઓલ હિપોક્રેટ્સ નોટ ઓલ મોસ્ટેમ મોસ્ટ ઓફ ધેમ એન્ડ ઇટ નોટ જસ્ટ ઇન્ડિયા બટ ઇટ ઓલ ઓવર ધ વર્લ્ડ આઈ હેવ અક્રોસ લોટ ઓફ કન્ટ્રીઝ અમેરિકા યુરોપ અને જ્યાં જ્યાં પણ ગયો છું મેં આ વાત કરી છે ત્યાંના લોકો જોડે એન્ડ દે હેવ ઓલ અગ્રીડ કે આ એક હકીકત છે કે મોસ્ટ હિપોક્રેટ્સ એની ઇન ધ વર્લ્ડ

હોમોસે છતાં પણ એ જાહેર નથી કરતો નાવ સવાલ એ આવે કે વ્યક્તિ પોતે જ્યારે અંદરથી એક અલગ ઉત્તેજના અનુભવે છે એક અલગ ઈચ્છાઓ ધરાવે છે એવા સમયે સમાજના ડરના કારણે તે તે વસ્તુ જાહેર નથી કરી શકતો આવા સમય આવા સમય આવા સમય સાયકોલોજીકલ પ્રેશર કેવું આવતું હોય છે બીકોઝ આ ફેસ આપે પણ આ ફેસમાંથી પાસ થયા હશે કદાચ આપણે જ્યારે ફીલ થયું પણ અગેન આઈ એમ નોટ સેઈંગ કે યુ આર હિપોક્રેટ બટ જે ફેમિલીમાંથી આવતા હતા ક્યાંક એક ડર હતો એવા સમયે માનસિક દબાણ કેવું આવા વ્યક્તિઓને કેવું માનસિક દબાણ થતું હોય છે આપણા અનુભવના આધારે યસ સી તમારી વાત સોએ સો ટકા સ્ટાર્ટ સાચી છે દેર ઇઝ દેર ઇઝ ટ્રીમેન્ડસ સાયકોલોજીકલ પ્રેશરો ન્યુ કેમ કે તમે જાણો છો કે તમે આ આવા છો તે છતાંય તમે કોઈને કહી નથી શકતા ફોગેટ અબાઉટ ધ વર્લ્ડ પણ તમારે તમારે પોતાના નિયર એન્ડ ડિયર વન્સ કે પેરેન્ટ્સ હોય કે જેમનેથી તમે બહુ ક્લોઝ છો એમને પણ તમે આ વાત નથી કરી શકતા એટલે તમે વિચારો કે એ વ્યક્તિ ઉપર કેટલું મેન્ટલ પ્રેશર આવતું હશે અને અમે લોકોએ સ્ટડી પણ કર્યું છે ગેઝની અંદર અને એ પહેલું એક સ્ટડી થયું છે ગુજરાતમાં જ્યાં અમે લોકોએ જાણવાની કોશિશ કરી છે વોટ ઇઝ ધ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ અને અમે જોયું છે કે દે ઇઝ મેક્સિમમ નંબર ઓફ પીપલ હુ ગોઈંગ ટુ ડિપ્રેશન બીકોઝ ઓફ ધિસ અને સુસાઇડલ ટેન્ડન્સીઝ બહુ હાઈ જોવામાં મળી છે બિકોઝ હવે ફોર એક્ઝામ્પલ એક ગે છે જેને સ્ત્રી તરફ જરાય એટ્રેક્શન નથી પણ મા બાપના દબાણના કારણે એ એને લગ્ન કરવા પડે છે અને એન્ડ હી હેઝ નો ચોઈસ બિકોઝ ધ પેરેન્ટ્સ ઇમોશનલી બ્લેકમેલ હેમ આપણા સમાજમાં લગ્ન કોઈ ના કરે તો યુ આર નોટ એન્ટાઇટલ ટુ લિવ ઇન ધ સોસાયટી યુ નો ઓર યુ ટુ ટેક સંન્યાસ સો મીન મારે જોડે પણ એવું થયું હતું મીન વેન આઈ આઈ ટોલ માય પેરેન્ટ્સ કે હું ગે છું પડવા નથી માંગતો તે સેટ નો ઇફ યુ ઇફ યુ હેવ ટુ સ્ટે ઇન ધ પેલેસ યુ હેવ ટુ ગેટ મેરેડ વેધર યુર ગે ઓર યોર સ્ટેટ બી ડોન્ટ કેર એન્ડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેરેડ તો તમે સંન્યાસ લઈ લો હવે આ કોઈ જબરદસ્તી છે યુ નો સો ઇમેજિન મને પોતાને આઈ વોઝ અ પેશન્ટ ઓફ નર્વસ બ્રેકડાઉન મને એક નર્વસ બ્રેકડાઉનનો શિકાર થઈ ગયો તો આઈ વોઝ હોસ્પિટલાઇઝડ અને ડૉક્ટર વોઝ ટ્રીટિંગ મી એન્ડ ફોર્ચ્યુનેટલી જે ડૉક્ટર મને ટ્રીટ કરતો તો એ મને સમજી શક્યો કે બીંગ ગે એઝ નોર્મલ અને એને મારા પેરેન્ટ્સને સમજાયું કે જો તમારો બાળક એબ્સલ્યુટલી નોર્મલ છે ગે હું કોઈ એબનોર્મેલિટી નથી કે કંઈ એવી વસ્તુ નથી કે જેના માટે તમારે કંઈ કરવું જોઈએ યુ હે ટુ એક્સેપ્ટ હિમ દેટ સોલ બીજો કોઈ એના એના માટે રસ્તો નથી ફાઈન ફેન અહીંયા રોકીશ અને એ આપે વાત કરી કે આપને પણ એક પ્રેશરના કારણે લગ્ન કરવા પડ્યા હતા કે જે નોર્મલી ફિમેલ તરફ એટ્રેક્ટ થતા જ નહોતા છતાં પણ કરવા પડે અને ના કારણે કોન્સીકન્સીસ જે આવી ફક્ત પંદર મહિનામાં આપે ડિવોર્સ લેવા પડ્યા યસ ઘણી બધી વાતો કરીશું શક નાનકડા વિરામ દર્શક મિત્રો સમય થયો છે વિરામનો વિરામ બાદ માનવેન્દ્રસિંહ ગોહેલ સાથેની વાતો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે માનવેન્દ્રસિંહ ગોહેલ સાથેની महद्र जी आप कीधु के डॉक्टर समझी सक्या कारण कि एक समय एवं आय आप डिप्रेशन जाता में जता रहा कोई समझी नकत शू कही गे सीच्युएशन ने होमोसेक्सुअल सीच्युएशन ने इज इट मेंटली और फिजिकली शो आने डिसीज कही सकते खरू आ एबनॉर्मल हो कैन वी कंसिडर एज अ डिसीज જો હોમોસેક્સ્યુઆલિટી કોઈ પ્રકારની ડિઝીઝ કે મેન્ટલ ઇલનેસ નથી ઇટ ઇઝ એન ઓરિએન્ટેશન ઇટ ઇઝ અ સેક્સ્યુઅલ પ્રેફરન્સ જેમ કે હેટ્રોસેક્સ્યુઆલિટીમાં હોય છે યુ આર અટ્રેક્ટેડ ટુઅર્ડ્સ ધી ઓપોઝિટ સેક્સ હોમોસેક્સ્યુઆલિટીમાં યુ આર અટ્રેક્ટેડ ટુઅર્ડ્સ ધ સેમ સેક્સ એક એક જાતનું એક ઓરિએન્ટેશન છે કે જ્યાં કે તમને આ એક તમાર ઇટ ઇઝ નોટ સમથિંગ કે તમને આવું એક કંઈ કરવામાં આવે છે નો બડી મેક્સ યુ ગે ઓર નો બડી મેક્સ યુ સ્ટ્રેટ तमें जो गे हो तो यू के नॉट बिकम स्ट्रेट एंड स्ट्रेट यू के नॉट बिकम गे यू नो इट इज आर बॉन देट वे तर जन्म थी जयरा जीन्स में डेवलप थायरे यू यू डेवलप दोज जीन्स विच आर मेकिंग यू अट्रेक्ट दी द सेम सेक्स अने इनफेक्ट अमेरिकन साइकोलॉज एसोसिएशन है एपीए एम तो नाइनटीन सेवंटीज में ज डिक्लेर कर दीधेलूँ के होमोसेक्सुअलिटी इज नॉट अ मेंटल इलनेस તે પહેલાં એના ઉપર ઘણા બધા રિસર્ચ થયા છે અને લોકોએ જાણવાની કોશિશ પણ કરી છે અને અમેરિક એપીએનું જે સ્ટેટમેન્ટ છે ઇટ ઇઝ એક્સેપ્ટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ કેમ કે ઇટ ઇઝ કનેક્ટેડ વિથ યુનાઇટેડ નેશન્સ વિથ ધ હેલ્થ ન ના ના માનવેન્દ્રજી માનવેન્દ્રજી કયો એ સમય હતો કયો એ ટાઈમ હતો કઈ એ ઘડી હતી કયો દિવસ હતો જ્યારે માનવેન્દ્રસિંહ કોહિલને લાગ્યું ફીલ થયું કે યાર આઈ એમ ફિલિંગ સમથિંગ ડિફરન્ટ અદરવાઈઝ હું ઓપનલી કહું કે ક્યારે આપને લાગ્યું પહેલો સમય એ કયો હતો કે જ્યારે આપણે લાગ્યું કે મને કોઈ સેમ સેક્સ પ્રત્યે મને એટ્રેક્શન થઈ રહ્યું છે અને શું થયું હતું ઓકે કોને જોઈને થયું હતું ઓકે જો મોટાભાગના કેસીસમાં આઈ થિંક ઇન ઓલ આવર કેસીસ વેન વી આર ઇન ધ સ્ટેજ ઓફ પ્યુબર્ટી જ્યારે આપણે એડોલેસન્ટ સ્ટેજમાં આવી રહ્યા છે તે વખતે નોર્મલી અમારા જ્યારે સેક્સ્યુઅલ ઓર્ગન્સ પણ ડેવલપ થાય છે દેટ ઇઝ ધ ટાઈમ કે તમે ગેઓ કે સ્ટ્રેટો તમારી સેક્સ્યુઅલ જે એક્સપ્લોરેશન એ જ ત્યારથી શરૂ થાય

આઈ વુડ સિમ્પથાઇઝ વિથ હેમ આઈ વુડ અને મને જરા પણ નહોતું ગમતું કે છોકરીઓને છોકરાઓ છેડે છે યુ નો આઈ વુડ ઓલવેઝ ટેક ધ સાઈડ ઓફ ધ ગર્લ્સ કે કેમ બિચારી એમને આ છેડવામાં આવે છે છોકરાઓ તરફથી આઈ વુડ ટેક અ સોફ્ટ કોર્નર ફોર દેમ એન્ડ એટ ધ સેમ ટાઈમ મને છોકરાઓ પ્રતિ અ ટ્રેક્શન થતું હતું બટ મને સમજાવતું નહોતું કે એવું આવું હું કેમ કરું છું કેમ કે તે જમાનામાં ઇન્ટરનેટ નો there was no અને રોયલ ફેમિલી મેચ્યોરિટી પણ નહોતી કે એ સાઈડ આપણે થોટ કરી શકીએ અને રોયલ ફેમિલી નો લાઈફ તો તમે જાણો છો વી આર લિવિંગ ઇન સચ અ ક્લોઝ ગાર્ડેડ સર્કિટ કે અમને કોઈને મળવાની પણ इजाजत નથી કોઈને જોડે વાત કરવાનો નથી તક મળતું તો લિવર સાઈડ અમારા પેરેન્ટ્સ જોડે પણ રિલેશનશિપ્સ બહુ ફોર્મલ હોય છે તો કોઈને કોને વાત કરવાની હુ વોઝ ધ ફર્સ્ટ પર્સન જેની સાથે આપને પ્રોપર ફિઝિકલ સેટિસફેક્શન મળ્યું હોય તો મારે આ ફિઝિકલ સેટિસફેક્શન તો મને કોઈના જોડે આમ નહીં કહેવાય કે મળ્યું હતું નાનપણમાં કેમકે તેઓ ઇટ વોઝ અ મોર ઓફ અન એક્સપ્લોરેશન સ્ટેજ એન્ડ એક્સપેરિમેન્ટિંગ સ્ટેજ હતું કે ફલાણ કોઈ વ્યક્તિ જોડે આઈ વોઝ અટ્રેક્ટેડ ટુ અ લોટ ઓફ પીપલ મારા કોલેજ મારા સ્કૂલમાં પણ એવા અમુક ખાસા મિત્રો હતા કે જેમને જોડે મારું એટ્રેક્શન થયું હતું બટ જેમ કે મેં કીધું મને ખબર નહોતી કે આવો હું આવું કેમ બિહેવિયર કરશું ઇનફેક મને તો કદાચ એવું માઇન્ડમાં હતું કે આ કદાચ એક જાતની ડિઝીઝ છે યુ નો આઈ થોટ કે મે બી આ કોઈ ટેમ્પરરી ફેઝ છે મારા લાઈફમાં કે જ્યારે હું મોટો થઈશ ત્યારે બધું ઠીક થઈ જશે અને એના જ કારણે મારા જ્યારે લગન પણ નક્કી કરવામાં આવ્યા આઈ વોઝ રેડી ફોર ધ મેરેજ કેમકે મને એવું ખબર જ નહોતી કે મને ખબર હોત કે હું ગે છું તો કદાચ હું લગન માટે હું ના પણ પાડી દેતો બટ છતાંય મેં લગ્ન માટે અગ્રી એના માટે જ થયો મને કદાચ એવું થયું કે લગન પછી બધું બરાબર થઈ જશે યુ નો મારું જે અટ્રેક્શન જે બીજા લોકો જેમ થાય છે કેમ આઈ હેડ નોટ મેટ અ સિંગલ ગે ઇન માય લાઈફ કે કોને જોડે શેર કરું બિફોર મેરેજ બિફોર મેરેજ હા ઓકે અને ઇટ વોઝ આફ્ટર મેરેજ કે જ્યારે મેરેજ મારું તૂટી ગયું ત્યારે મને લાગ્યું કે ના દેર ઇઝ સમથિંગ રોંગ કંઈક તો છે કે જેના લીધે મને કોઈ યુ મેરેજ નેવર મેટ એની ગે મેટ એની ગેડ હે વુડ હેવ મેટ પર્સન બટ આઈ વુડ નોટ હેવ નોન કે હી ઇઝ ગે હું હું કોઈને મળ્યો પણ હોઈશ કે મને કોઈને તરફ અટ્રેક્શન પણ થયો હશે બટ મને ખબર નહોતી કેમ કે મને ગે શું છે એ જ નથી ખબર હતી આઈ નવ ન્યૂ વોટ વોઝ દેટ ઇટ વોઝ ઓન્લી આફ્ટર મેરેજ કે થોડુંક હું પોતાના ઉપર ઇન્ડિપેન્ડન્ટ થયો આઈસ્ટ આઈ એકચ્યુઅલી બ્રોક અવે ફ્રોમ ધ જેને કહેવાય ધ રોયલ બેરિયર્સ ઓફ માય લાઈફ જે મને ક્લોઝલી ગાર્ડ કરતા હતા અને હું જે ના જો જો કદાચ હું એમનો ઉલ્લેખ કરશો છતાં પણ હું વાત કરું કે રાવ કવિ એન્ડ શ્રીધર આઈ થિંક આ બે વ્યક્તિઓએ ખૂબ જ તમારી લાઈફમાં ઘણા ચેન્જીસ લાવ્યા શ્રીધર કરતાં પણ અશોકરાવ કવિ વધારે ક્યાં અને સંજોગો એવા થયા કે હું જે અશોકને શોધતો હતો જેને મેં મેગઝીનમાં વાંચેલું કે હી ઇઝ અ ગે એક્ટિવિસ્ટ અને એને ગે રાઇટ્સ માટે લડી રહ્યો છે એ જ અશોકરાવ કવિ મારો પાડોશમાં જ નીકળ્યો એટલે દેન તો મારો બહુ જ નજીકના સંબંધ થઈ ગયા કેમકે એ મારા પાડોશમાં રહેતો હતો એને પછી એને ત્યાં બહુ મારું જવાનું આવર જવર થતું હતું અને હી વોઝ ધ વન જેને મને મારું મારા સેક્સ્યુઆલિટી વિશે જણાવ્યું કે આ જે તમે બિહેવિયર તમારું છે ઇટ ઇઝ એબ્સલ્યુટલી નોર્મલ તમારા જે એક વ્યક્તિ નથી હજારો ને લાખો ને કરોડો એવા વ્યક્તિઓ છે તમારે ને મારે જેવા બટ 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 અહીંયા 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 માનવજી એ પૂછવાનું મન થાય કે આપ કહો છો કે હજારો ને કરોડો લોકો છે બટ મેજોરિટી આર બાય સેક્સ્યુઅલ

but getting married to a woman does not mean that he is bisexual but, but after after marriage they have changed their life no it is i don't agree to that they have not changed the right in fact Mare paase દરરોજના બેસિસ ઉપર એટલા બધા કાઉન્સલિંગ કેસીસ આવે છે બીકોઝ આઈ ડુ લોટ ઓફ કાઉન્સલિંગ ઓન ટેલિફોન ઇન્ટરનેટ એન્ડ ઓન લોકો જે લગ્ન કર્યા છે એ લોકો પછતાવે છે કે અમે લગ્ન કર્યા છે અમારે કેવી રીતે આનાથી બહાર આવવાનું છે એવા બધા પ્રશ્નો આવા લાગ્યા છે મારી સામે ઇનફેક્ટ ના માનો જે અહીંયા અહીંયા પૂછવાનું મન થાય કે યુ આર રનિંગ યોર યસ યસ જસ્ટ એ લોકોને પ્રોપર ગાઈડ કરવા માટે જે લોકો ખરેખર પોતાને કન્ફેસ કરી લીધું છે કે યસ આઈ એમ ગે એ લોકો ફીલ કરી રહ્યા છે કે યસ આઈ એમ ગે આઈ એમ હોમોસેક્સ્યુઅલ હવે એ લોકોને કંઈક ગાઈડન્સ જોઈએ છે જે આપના સમય આપણે નહોતું મળતું આપે વિચાર્યું કે મારી પાસે આટલું બધું છે અને હવે જ્યારે બોલ્ડલી હું આવી ગયો છું સોસાયટીમાં તો મારે હવે આ હેલ્પ કરવી છે નાઉ ધ ક્વેશ્ચન ઇઝ આપને લાગે છે કરું કે જે પ્રમાણે આપે આટલું બધું સફર કર્યું તમે ઘણું બધું સફર કર્યું છે લોકોએ ઘણી બધી સાંભળી છે વાતો એના કરતાં પણ ઘણું સફર કર્યું હશે શું આ એડવાઇસ જે આપીએ છીએ કે એચઆઈવી પ્રોટેક્શન માટે યુ આર ડિસ્ટ્રિબ્યુટિંગ ધ કોન્ડોમ એન્ડ ધ સો મેની બુક્સ સો મેની લિટરેચર તમે એ લોકોને કરો છો એની જગ્યાએ એની જગ્યાએ શું એ લોકોને કાઉન્સેલિંગ એવું ન કરી શકાય કે ફરી પાછા એ લોકો નોર્મલ થાય કદાચ કદાચ એ પ્રયત્ન કરવો જોઈએ આપ પોતાની કમ્યુનિટીને વિસ્તારવા માટે એ લોકોને કન્ટિન્યુ બીજા માટે જે પ્રયત્ન કરો છો શા માટે એવું કાઉન્સિલિંગ ન થઈ શકે આપના દ્વારા કે યસ તું પાછો નોર્મલ થઈ શકે છે ઇનફેક્ટ આઈ વિલ નેવર કોલ ધ સેબ નોર્મલિટી એ બાત તો હું તમને પહેલા જ કીધું હતું કે ગે કે નોટ બીકમ સ્ટ્રેટ

હું લેફ્ટ હેન્ડેડ છું અને મને હજુ યાદ છે કે જ્યારે સ્કૂલમાં ટીચરે મને નોટિસ કર્યું લેફ્ટ હેન્ડથી લખતા ત્યારે એને મને પેરેન્ટ્સને બોલાવીને કીધું કે સ્લુક યોર ચાઇલ્ડ ઇઝ રાઇટિંગ વિથ લેફ્ટ હેન્ડ ઇફ યુ વોન્ટ ટુ ડૂ સમથિંગ ડુ ઇટ નાવ અને માય પેરેન્ટ્સ ટુક મી વુ ધ ડૉક્ટર અને ડોક્ટરે કીધું કે પ્લીઝ એને મહેરબાની કરીને લેફ્ટ હેન્ડનું ચેન્જ ના કરાવો એને નેચરલી રીતે લેફ્ટ હેન્ડથી એને કામ કરવાનું ગમે છે અને હી ઇઝ રાઇટિંગ ઇટ ઇઝ નોર્મલ સમય થયો છે પાછો એક વિરામનો એક વિરામ બાદ ફરી વાતો કરીશું આપણે આજ વિષય પર

પુરુષોની સાથે સાથે શું મહિલાઓ પણ આવે છે છોકરીઓ પણ આવે છે કે જે લોકો કન્ફેસ કરે છે એમાં પ્રમાણ હજી ઓછું છે જો અમે લોકો ફક્ત ગેઝ ને ટ્રાન્સજેન્ડર્સ ઉપર કામ કરીએ છીએ પુરુષો પર કરીએ છીએ પણ લેસબિયન્સ માટે બીજી પણ સંસ્થાઓ છે અને અમે લોકો એના પણ એનું પણ નેટવર્ક છે જેમાં કે લેસ્બિયન ઓર્ગનાઇઝેશન્સને અમે લોકો સમાવેશ હાઉ હાઉ કેન યુ કમ્પેર વિથ ધ ફિગર્સ લેસબિયન્સમાં શું થયું છે કે એની પણ પોપ્યુલેશન છે એવું નથી કે ગેઝની છે ને પણ ઓફકોર્સ બીકોઝ એમ મેલ ફિમેલ રેશિયો તો ખાસું બધું ફેર છે આપણા દેશમાં જોવા જઈએ અથવા બીજે પણ કશે મેલ પોપ્યુલેશન ઇઝ મોર મચ મોર દેન ધ ફિમેલ પોપ્યુલેશન એની વેર ઇન ધ વર્લ્ડ પણ લેસ્બિયન્સ છે પણ લેસ્બિયન્સ કેમ આટલી બધી બહાર નથી આવી રહી અને એમના વિશે એટલી બધી ચર્ચા કેમ નથી થઈ રહી બિકોઝ ફર્સ્ટ ઓફ ઓલ વિમેન ઇન્ડિયન વુમન ઇઝ એઝ અ ટુ નોટ ગિવન ઇક્વલ રાઇટ્સ એ આપણે જાણીએ છીએ બીજું કે વિમેન આર મોર વલ્નરેબલ વિથ રિગાર્ડ્સ ટુ ધ સોસાયટી કન્ઝર્વેટિવ સોસાયટી મેન હજુ સ્ટેન્ડઅપ થઈ શકે છે અને દી કેન ફાઇટ બટ વેમેનને તો હંમેશા સપ્રેસ કરીને રાખ્યું છે અને ત્રીજું એમ્પાવરમેન્ટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇન્ડિયામાં અને બીજા ખાસા બધા કન્ટ્રીઝમાં એમ્પાવર ગે એમ્પાવરમેન્ટ વોઝ અ પોસ્ટ એચઆઈવી એપિડેમિક ફિનોમિના અને એચઆઈવી ડઝ નોટ એફેક્ટ ધ લેસબિયન્સ એઝ મચ એઝ ધ ઇટ ધ ગેઝ ઓફકોર્સ ઇટ એફેક્ટ બાય સેક્સ્યુઅલ ધ વેમેન બટ નોટ ધોટ લેસબિયન્સ હુ આર ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન અટ્રેક્ટિંગ ટુઅર્ઝ વુમેન માનવજી હાઉ મચ યુ આર હોપફુલ ફોર ગે રાઇટ્સ સોરી હાઉ મચ ગે રાઇટ્સ માટે આપની મુમેન્ટ ચાલે છે યુ આર નેગોસિએટીંગ વિથ ઓલ ધ બ્યુરોક્રેટ્સ પોલિટિશિયન્સ સાથે પણ થાય છે કેટલા હોપફુલ છો અને કેવા પ્રકારના રાઇટ્સ કેટલા સમયમાં મળી શકે એવું આપને લાગે જો અમને અમારા ફંડામેન્ટલ રાઇટ્સ જોયે છે બીજું કશું અમે માગતા નથી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હેઝ ગેરંટીડ ફંડામેન્ટલ રાઇટ્સ ટુ ઓલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયન સિટીઝન્સ ઇક્વલી વિદાઉટ એની ડિસ્ક્રિમિનેશન ફોર રેસ ક્રીડ રિલિજન સેક્સ્યુઆલિટી બધું જ એ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ચોખ્ખું લખેલું છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે જ્યારે બે પુરુષો વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન થાય છે બે દે આર દેઆર એડલ્ટસ ને એમની સમિતિથી કરે છે કોઈ ફોર્સ કે પ્રેશરથી કે નથી કરી રહ્યા દે આર ડૂઈંગ દેટ ઇન ઇન ધર ઇન ધર બેડરૂમ્સ તો વોટ રાઇટ હેઝ ગોટ ગવર્મેન્ટ ટુ બેડરૂમ અને આ જે જે માટે લોકો કરી રહ્યા છે એ લો ઇન્ડિયન ગવર્મેન્ટે બનાવ્યું જ નહોતું ઇટ વોઝ મેડ બાય ધ ધ વિક્ટોરિયન રૂલ અને બ્રિટિશર પોતે એ લો એમના દેશમાંથી કાઢી નાખ્યું છે તો મને સમજણ નથી પડતી કે ઇન્ડિયામાં કેમ આ હજુ લાગુ થઈ રહ્યું છે ઓકે 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 ફાઇન આપ મતલબ હજી આપને છે લાગે છે કે આવનારા દિવસોમાં ચોક્કસપણે આના માટે વિચારવામાં આવશે અને જે પ્રમાણે સંખ્યા આપ બતાવો છો તો ચોક્કસપણે એને ધ્યાનમાં રાખીને કે આપણા દેશમાં મેક્સિમમ કામ માથા ગણીને થતા હોય છે નંબર ફિગર ચાલતા હોય છે ફાઇન 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 હાવ હાઉ હાઉ યુ હેરેસ્ડ હેરેસ્ટ અત્યાર સુધીનું હેરેસમેન્ટમાં જો ખરેખર આંખ બંધ કરો કોઈ એક મુમેન્ટ જે ક્યારે ભૂલી ન શકાય એવી હોય જેમાં આપ હેરેસ થયા હો એવી કઈ મુમેન્ટ હેરસમેન્ટમાં મારે જોડે ડિસ્ક્રિમિનેશન અતિ થયું છે એવું કહી શકાય ઇન્સિડન્ટ ઓકે તો હું સૌથી પહેલો ઇન્સિડન્ટ હું ફેમિલીનો જ કહીશ કે ફેમિલી માય ફેમિલી મેમ્બર્સ દે એ લોકોએ પબ્લિક નોટિસીસ દ્વારા મને ડિસઓન કર્યું પ્લસ ડિસેનેરીટ કર્યું અને મારી એટલી જ ભૂલ કે મેં દુનિયાની સામે કહી દીધું કે હું ગે છું ભાઈ આઈ એમ ઓલસો ઇક્વલી એન્ટાઇટલ ટુ એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી આઈ એમ એન્ટાઇટલ ટુ બિંગ પાર્ટ ઓફ અ ફેમિલી મેં શું ખોટું કર્યું છે કે મને મારી પરિવાર પરિવારની સંપત્તિમાં કોઈ હક ના મળે એવો કયો કાયદો છે કે એવો કયો મોરલ છે જે કહે છે કે ગે હોય ઇઝ રિગાર્ડિંગ યોર પ્રોપર્ટી એન્ડ યોર ગ્રોથેક્ટિનાન્સ યસ બટ પર્સનલી આપની ફિલિંગ સાથે હેરેસ થયા હોય એવું કોઈ ઇન્સિડન્ટ मीन आई अगेन आई आई विल टेल्क फैमिली द रेलेटिव पीपल दोज हू हुन विथ मी ए स्टार्टेड बिहेविंग वेरी ऑडली के दे वील ट्राइड ऑफ आउटकास्ट मी मैंने कोई फंक्शन में नहीं बोला मैंने कोई एम भाग नहीं लेवा के जस्ट बिकॉज एमना हिसाब से मैं एक बहुत शरमजनक बात करी है કે જેનાથી કે રોયલ ફેમિલીઝને એનાથી બહુ મોટી ચોટ પહોંચી હોય એ ટાઈપનું એટલે ઇટ હર્ટ્સ ઘણા બધા લોકો જોતા હશે અને આપ જે પ્રમાણે કહો છો કે સોસાયટીમાં ઘણા બધા ગે છે તો એ લોકો પણ એ જાણવા ઉત્સુક હશે કે હુ ઇઝ યોર બેસ્ટ ગે પાર્ટનર આઈ ડોંટ હેવ અ પાર્ટનર એઝ યેટ આઈ એમ સ્ટીલ સિંગલ પર્સન આઈ મીન મને પાર્ટનર શોધ માટે એવું નથી મેં નથી કરી બટ અત્યારે હું એટલો બધો ઇન્વોલ્વ છું મારા ફાઇટમાં મારા કોઝમાં કે મને લાગે છે કે મેં આઈ હેવ ગીવન મોર પ્રાયોરિટી ટુ ધ સોસાયટી ટુ ધ વર્લ્ડ એટ લાર્જ કમ્યુનિટી માટે મારે હજુ બહુ બધું કામ કરવાનું છે એટલે કોઈ મળી જશે પાર્ટનર તો ઠીક છે નહીં તો આઈ કેન ઓકે લિવટ વોટ વોટ યુ કોઈ પણ મેલ છો વન્સ વન્સ વોટ યુ એક્ઝેક્ટલી આપને શું કરી જાય છે મારે ઇઝ નોટ ફિઝિકલ મારે એટ્રેક્શન ઇઝ મેન્ટલ લેવલ વ્યક્તિનો જે માનસિક જે લેવલ છે તે મારે જોડે મેચ થવું જોઈએ મેન્ટલ ટ્યુનિંગ જેને કહેવાય નો એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ કેમ કે ફિઝિકલને એટલા માટે ઇમ્પોર્ટન્સ નથી આપતો બિકોઝ ફિઝિકલ અપિયરન્સ ઇઝ વેરી ટેમ્પરરી આજે આપણે જેવા દેખાઈએ છીએ એવા આપણે

દર્શક મિત્રો મુલાકાત માનવેદ્રસિંહ ગોયલ સાથે બટ પહેલા તેમણે સ્વીકાર્યું ને હવે સમાજ તેમને સ્વીકારી રહ્યું છે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર કાર્યક્રમના ના પ્રાયોજક હાઈબોન સિમેન્ટ બોન્ડિંગ નેશન